विद्यार्थी मित्रों वंदे मातरम। टुडे वी विल लर्न स्टैंडर्ड 10 पोएम 2 पेंसिल। आ पोएम ना कवि जयंत परमार छे, जे इंडियन उर्दू पोएट तरीके पर जानीता छे। पोते अहमदाबाद मां ज उछरेला छे अने जाते ज उर्दू शीखेला छे। हकीकत मां आ पोएम पण उर्दू मां लखायेलू छे, पण अहीं बेदर बख्त द्वारा तेनुं इंग्लिश मां भाषांतर करवामां आवेलू छे, ते पोएम लेवामां आवेली छे। आ कविनो मुख्य अर्थ ए छे कि कविनी एक नानकडी दीकरी तेना मनपसंद काममां, अने तेनुं मनपसंद काम एटले के पेइंटिंग, एवा पोताने कल्पनाना पेइंटिंग करवामां मशगूल छे। अने ए ज वखते अचानक एना टीचर आवे छे अने एने होमवर्क आपे छे। बस ए ज वखते दीकरी गुस्सामां आवी जाय छे, पेन्सिलनी अणी तोड़ी नाखे छे अने तेनी कल्पनानो महल जाणे के तूटी पड़े छे। बस આવા તો આપણે આપણા સમાજમાં ઘણા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં બાળકોને એનું મનપસંદ કામ કરવા મળતું નથી। ઘણીવાર એવું બને છે કે એવા ઘણા પેરેન્ટ્સ હોય છે કે જે પોતાના અધૂરા સપના પોતાના સંતાનોમાં પૂરા કરવા ઈચ્છતા હોય છે અને બાળકોની ક્રિએટિવિટીનો ભોગ લેવાતો હોય છે। મિત્રો, અહીંયા જ એક પ્રખ્યાત કવિ ખલીલ જિબ્રાનની એક ખાસ પંક્તિ યાદ આવે છે। ખલીલ જિબ્રાન કહે છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન, કે તમારા બાળકો એ તમારા બાળકો નથી। ધે કમ થ્રુ યુ બટ નોટ ફ્રોમ યુ, તેઓ તમારા દ્વારા આવે છે, તમારા માંથી નથી આવતા। યુ મે ગીવ ધેમ યોર લવ નોટ યોર થોટ્સ, તમે તેને તમારો પ્રેમ આપી શકો છો, તમારા વિચારો આપી શકતા નથી। ફોર એટલે બીકોઝ ધે હેવ ધેર ઓન થોટ્સ, કારણ કે તેઓને પોતાના વિચારો હોય છે। બસ આવું જ કંઈક આ પેન્સિલ પોએમ છે। તો ચલો જયંત પરમાર દ્વારા લખિત આ પોએમ આપણે વર્ડ ટુ વર્ડ માણીએ। વિદ્યાર્થી મિત્રો, સુંદર મજાની પ્રસ્તાવનો જોયા બાદ હવે આપણું પોએમ આપણે લાઈન ટુ લાઈન અને વર્ડ ટુ વર્ડ શરૂ કરીએ। પોએમ નંબર 2 પેન્સિલ। માય ડોટર એટલે આપણે વાત કરીએ એમ કે માય ડોટર મતલબ અહીંયા કવિની કલ્પના છે કે એની પોતાની દીકરી, એની પોતાની દીકરી ઉપર જ આ પોએમ લખેલું છે એવી કલ્પના છે આ। કે માય ડોટર, લિટલ ડિયર ડોટર, કે મારી નાની અને વહાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ। જો આમ લાઇટના મતલબ બે થાય, એક હળવું થાય, એક થાય પ્રકાશિત કરવું એટલે પ્રજ્વલિત કરવું પણ કહેવાય। અહીં વાત કેવી સરસ છે, જો કે માય ડોટર, લિટલ ડિયર ડોટર, લાઇટ્સ અ પેન્સિલ વિથ એ શાર્પનર, એટલે કે એ શાર્પનર વડે પેન્સિલને પ્રજ્વલિત કરે છે। એટલે આપણે આમ સામાન્ય રીતે શું કહેતા હોય આપણે કે શાર્પનરથી આપણે પેન્સિલની અણી કાઢતા, એવું કહીએ ને આપણે। અહીંયા સરસ શબ્દ છે, જો કે મારી નાનકડી વાળી દીકરી શાર્પનર વડે પેન્સિલને પ્રજ્વલિત કરે છે। The sky of the white paper begins to be filled with light. Fill એટલે ભરાઈ જવું, આ પેસિવ વોઇસ થાય, begins to be filled મતલબ કે જાખી ડ્રોઈંગ શીટ છે, આખી વ્હાઇટ પેપર ડ્રોઈંગ શીટની વાત છે આ, પણ કલ્પના પાછી ઊંચી છે, જો ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, એટલે કે સફેદ કાગળનું જે આકાશ છે એ હવે પ્રકાશથી ભરાઈ જાય છે। જો ફરી એકવાર શું વાત છે, ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળનું જે આકાશ છે એ પ્રકાશથી ભરાવાનું શરૂ થાય છે અથવા તો ભરાઈ જાય છે। હવે મેઇન વાત પોએમની હવે આવે છે, જુઓ કે હજી કવિની નાનકડી દીકરી છે એની કલ્પના શક્તિ કેવી સ્ટ્રોંગ છે, એ પોતે કેવા કેવા ચિત્ર દોરે છે, એ માત્ર ચિત્રના નામ જુઓ તમે એકવાર। હવે શું કરે છે, જો ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કે કાળું પક્ષી પણ કેવું વૃક્ષની સાથે ઉડતું, આપણે પક્ષી જોયા હોય બરાબર, કે કાળા પક્ષી જોતા હોય આપણા આકાશમાં એકલા એકલા ઉડતા હોય, પણ અહીંયા કલ્પના જુઓ એની કે કાળું પક્ષી છે પણ એ ઉડે છે કઈ રીતે, વિથ ધ ટ્રી એટલે કે વૃક્ષની સાથે ઉડતું
एक काड़ू पक्षी, आ चित्र नाम छे जो बधाय ना। पछी ग्लासिस ऑन द आईज ऑफ द पीकॉक, आपणे मोर तो जोयो होय पण चित्र केवू छे, मोरनी आँखों पर चश्मा। नेक्स्ट द फायर चेरियट, अग्निरथ, आपणे रथ तो जोयो होय पण केवो छे આ અગ્નિરથ, અને ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે હવામાં ઉડતો અગ્નિરથ। જોજી ક્યાં ત્રણ ચિત્ર આવ્યા, એક ચિત્ર નંબર વન આવ્યું કે વૃક્ષની સાથે ઉડતું કાળું પક્ષી, બીજું આવ્યું મોરની આંખો પર ચશ્મા, ચિત્ર નંબર ત્રણ આવ્યું ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર એટલે કે હવામાં ઉડતો અગ્નિરથ। જોઈએ આગળજી કેવા કેવા ચિત્રો દોરાય છે। ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ, જો હાલો પ્લેન તો આકાશમાં ઉડતું જોયું આપણે, પણ આ પ્લેન કેવું છે, ચાલતું, આપણે તો પ્લેન ઉડતા જોતા હોય। નેક્સ્ટ પિક્ચર ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, હેવિંગ એ કન્વર્સેશન મતલબ વાતચીત કરતો, મતલબ કે સિંહને વાતચીત કરતો, પણ કોની સાથે, વિથ ધ કાઉ। કલ્પના કરો છો એવું ચિત્ર કેમ આપણે મગજમાં આવે, સિંહ જોયું આપણે, સિંહને તો શિકાર કરતો બતાવી આપણે, બધું બધું સૂતો પાણી પીતો, પણ તો ગાયો સાથે વાત કરતો સિંહ દોર્યો એને। નેક્સ્ટ એ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, વન આઈડ સન મતલબ કે એક આંખવાળો સૂર્ય, પાછું ક્યાં, ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, નહીં પાછો કેવો, વિથ એ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, અને માથે શું છે એની ઉપર, એની ઉપર છે વાદળનો એક થીંગડું અથવા વાદળનો એક ડબ્બો, એવી કલ્પના જુઓ। અ બ્લુ ફિશ, એક બ્લુ કલરની માછલી, પણ કેવી, ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, કેવી કલ્પના, જો આપણે માછલી હોય તો માછલીને આપણે તરતી જોઈએ, પાણીમાં તરતી હોય માછલી શોભે, અહીંયા કેવી છે, ફ્લાઇંગ, અહીંયા તો ઉડતી, પછી ક્યાં, વાદળના કપાળ પર, એટલે કે વાદળના કપાળ પર ઉડતી બ્લુ કલરની માછલી। નેક્સ્ટ ચિત્ર કયું છે, જો ધ યેલો બટરફ્લાય, પીળું પતંગિયું દોર્યું, એ તો સ્વાભાવિક છે, પતંગિયા તો દોરે કોઈ પીળા, બરાબર, પણ આ કેવું છે, જો સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, કેવું, પાણીના ધોધમાં તરતું પીળું પતંગિયું, પતંગિયું કેમ, તારે વિચાર કરો, વાત શું છે, એક બાળકની કલ્પના શક્તિ છે, અને કદાચ ભવિષ્યમાં આવા જ બાળકો છે ને મહાન ચિત્રકાર બને, પણ થાય છે શું કે અત્યારે બાળકો હોમવર્ક કરવાની બદલે આવા ચિત્રો દોરતા હોય તો શિક્ષકો અથવા એના પેરેન્ટ્સ એને આ કામ કરવા ન દે, મતલબ એની અંદરની શક્તિ જે બહાર આવતી હતી ને એ ત્યાંથી જ દબાઈ જાય, એટલે જ તજજ્ઞો કહે છે કે બાળકને એના મનપસંદ જે કામ હોય એ જ હંમેશા કરવા દેવા। જોઈએ ફરીવાર જોઈ લે શોર્ટમાં ચિત્ર કેવા દોર્યા છે, એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ એટલે કે રસ્તા પર ચાલતું એક વિમાન, લાયન હેવિંગ એ કન્વર્સેશન વિથ ધ કાઉ, સિંહને ગાય સાથે વાતચીત કરતો, પછી વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા વૃક્ષ ઉપર એક આંખવાળો સૂર્ય, અને એની માથે દોર્યું એક વાદળનું એક ડબ્બો અથવા વાદળનું એક થીગડું, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, એક બ્લુ કલરની માછલી, પણ ક્યાં ઉડતી, તો કે વાદળના કપાળ પર, ધ યેલો બટરફ્લાય પીળું પતંગિયું, પણ કેવું, સ્વિમિંગ ઇન ધ વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં તરતું એક પીળું પતંગિયું। આગળ જોઈએ શું થયું, હવે માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સ્ટેસી એટલે કે તેના પરમ આનંદમાં, એક્સ્ટ્રે છે તે પરમ આનંદ, ઇઝ બીઝી, ખૂબ જ બિઝી હતી, શેમાં, ડ્રોઈંગ,
स्ट्रेंज पिक्चर्स बराबर के मारी वाली दीकरी इना परम आनंद में चित्रों दौरवामां बीजी हती पण चित्रों केवा विचित्र चित्रों दौरवामां बीजी हती बट वेन द स्कूल मास्टर गीव्स हर होमवर्क बराबर त्यां शुं थयुं स्कूल मास्टर आव्या अने एने होमवर्क आपे छे जो फरी एक वार माय डार्लिंग डॉटर मारी वाली दीकरी इन हर एक्सटेसी इना परम आनंद में इज बीजी ड्रॉइंग स्ट्रेंज पिक्चर्स विचित्र चित्रों दौरवामां बीजी छे बट वेन द स्कूल मास्टर गीव्स हर होमवर्क जेवा स्कूलना टीचर शिक्षक तेने गृह कार्य आपे छे पछी शुं थाय छे ए जो माय डार्लिंग डॉल शुं थाय छे मारी वाली ढींगली ब्रेक्स द टीप ऑफ द पेन्सिल इन एंगर गुस्सामां शुं करे छे जी पेन्सिलनी अणी होय ने ए पेन्सिलनी अणी તોડી નાખે છે જો બરાબર ફરી વાર જોઈ લ્યો માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર મારી વાલી ઢીંગલી પેન્સિલી અને ગુસ્સામાં તોડી નાખે છે એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ શું થયું કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની જે મીણબત્તી હતી એ બુઝાવી દેવામાં આવે છે એટલે કે બુઝાઈ જાય છે મતલબ કે એ એની જે અણી હોય એ તૂટી જાય છે એટલે કે પેન્સિલ છે ને એ જાણે કે ઓલવાઈ ગઈ પેન્સિલ રૂપી જે મીણબત્તી હતી એ ઓલવાઈ ગઈ એવું લાગે છે ફરી વાર જુઓ એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની જે મીણબત્તી હતી ઇઝ એક્સ્ટિંગ્વિશ એ ઓલવાઈ જાય છે બુઝાઈ જાય છે Only the smoke remains on the sky of the white paper. સફેદ કાગળના આકાશમાં માત્ર શું રહે છે માત્ર ધુમાડો રહે છે મતલબ જે આપણે શરૂઆતમાં વાત કરી હતી કે સફેદ કાગળનું જે આકાશ છે એ પ્રકાશથી પ્રજ્વલિત થયું હતું પણ હવે એ જ આકાશ છે એ આકાશમાં માત્ર ધુમાડો જ રહ્યો મતલબ જે ચિત્ર દોરવામાં જે અતિ આનંદમાં હતી નિજાનંદમાં હતી જેને કહીએ આપણે કીધું આપણે એક્સ્ટેસી અતિ આનંદમાં ચિત્ર દોરતી હતી છોકરી એ મનપસંદ કામ ન મળવાથી ગુસ્સે થઈ ગઈ અને એનું બધું જ કામ બગડી ગયું બાળકો ખૂબ જ ગુઢ મેસેજ છે આપો એમનો કદાચ તમને તારે જમીન પર પિક્ચર યાદ આવતું હોય તો બસ એની જ સ્ટોરી અહીં લાગુ પડે જો કે બાળકોને ખરેખર મનપસંદ કામ કરવા દઈ તો બાળકો ખરેખર ખીલી ઉઠે કોઈ ચિત્રકારને પણ કલ્પના ક્યાંથી આવે વિચાર કરવાના જે ચિત્ર દોર્યા બધા આપણે અહીંયા બતાવ્યા આપણને એ ખરેખર કે આ છોકરી છે એ ચિત્રકાર બનવાને જ લાયક હોય પણ શિક્ષક એને હોમવર્ક આપી એની કળા જે હતી એમાં તરાપ મારે છે એમ કહેવાય બરાબર જયંત પરમાર એના કવિ અને ટ્રાન્સલેટેડ બાય બેદર ભક્ત તો અહીંયા પૂરી કરી આપણે આપણી પોએમ નંબર 2 વંદે માતરમ ભારત